નમસ્કાર ધોરણ છ વિષય અંગ્રેજી વીક છ એક્ટિવિટી અગિયાર વોટ નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોને પ્રશ્નાત્વાક્યમાં ફેરવો ઉદાહરણ ઇટ ઇઝ અ કમ્પ્યુટર વોટ ઇઝ ઇટ એવી રીતે અહીંયા પહેલું વાક્ય છે ઇટ ઇઝ અ વિન્ડો તો એનું ડબલ્યુ એચ એટી વોટથી વાક્ય બનાવવાનું છે તો આપણે બનાવીએ ડબલ્યુ એચ એટી વોટ ઇઝ ઇટ વોટ ઇઝ ઇઝ એટલે તે શું છે તો ઇટ ઇઝ અ विंडो ये बीजू रितेश भाई ज फार्मर तो वॉट इज रितेश रितेश भाई शून्यू एच इट इंतवाक्य मूक फरजियात तो रितेश भाई ज फार्मर तीज्य सेमरेला तो यह प्रश्नवाक्य बन से वॉट इज इज इटे इमरेला चौथु से माय नेम इज पिंकल तो व्हाट इज योर नेम डब्लू एच ए टी वोट इज योर बाय वो यु योर एन ए एम ई ने शब्दों जगह रख प्रश्न पांच सोहेल इज एन एंजीनियर तो व्हाट इज सोहेल सोहेल शू डबू एच ए टी वोट इज सोहेल

અને જવાબ આપશું અહીંયા લખેલું છે તે વોજ નેમ વોજ ધ તો લખશું ધ બોય નેમ વોજ ધ તેનું નામ ધવલ હતું ક્વેશ્ચન બે વોટ ડીડ હી લાઈક તો એનો જવાબ આવશે હી લાઈક ડ મેંગોઝ હી એલ આઈ કે ઈ ડી લાઈક एम एन जी ओ एस मैंगोस यू लाइक न मैंगोज त्यारू से हाउ मेनी मैंगो ही डीड ही एट ए जवाब से टू मेंगो एट के खाधी टू मेंगो टू मैंगोस एट हीरी खाधी वेर डीड ही गोवेंट टू ध

ફોકલો લોકો અહીં બટન ચિત્ર આપેલ છે આ ચિત્ર જોઈ અને તમારે નીચેનો ફકરાનો જવાબ આપવાનો છે અહીં આ ચિત્રમાં ત્રણ બાળકો છે એક બાળક કેક ખાઈ રહ્યો છે એક બાળક સસી રહ્યો છે આવી રીતે નીચે કૌંસમાં આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરી અને ફોકરો પૂરો કરવાનો છે તો શરૂઆત કરીએ ઇટ ઇઝ અ બર્થ ડે પાર્ટી બર્થડે પાર્ટી थे आर थ्री चिल्ड्रन तक टी एच टी एच आर डबल तेर आर थ्री चिल्ड्रन इन दी वन बॉय इज इटिंग द केक वन बॉय इज इटिंग एट के एक बाक केक खाई रो दर्थडे बॉय इज लाफिंग एट बर्थडे बॉय से हसी गयो એ વુમન ઇઝ સ્ટેન્ડિંગ વિથ ફ્લાવર સ્ત્રી છે એ ફ્રોસ ફૂલ સાથે ઊભી છે વિથ ફ્લાવર ઓલ આર એન્જોયિંગ બધા મજા કરી રહ્યા છે અહીંયા કે લખવાનો છે ચૌદ એક્ટિવિટી વન ટુ થ્રી આપેલ ચિત્રમાં પ્રાણી ફૂલ ફળ અને વાહનના કેટલાક ચિત્રો છે તે ઘણી નીચે આપેલા ખાલી જગ્યામાં પૂરો પૂરો અહીંયા ચિત્રો તમારે ઘણી લેવાના છે ત્યાર પછી નીચે આપેલ એક્ટિવિટીમાં તમારે એના કેટલા ચિત્રો છે એ તમારે ગણીને લખવાનું છે દાખલા તરીકે ફ્લાવર કેટલા છે તો ઉપરના ચિત્રમાં ગણીને તમારે લખવાના છે ફ્લાવર તો પાંચ ફૂલો છે એટલે તમે લખશો એફ ફાઈવ ઇ એફાઈવ ઇ ફાઇવ ફ્લાવર કાર કેટલી છે કારમાં પાંચ છે એટલે એને પણ લખશો ફાઈવ કાર્સ ફાઈવ કાર્સ બસ કેટલી છે ત્રણ બસ છે તો થ્રી બસ ત્યાર પછી કેમલ કેટલા છે પાંચ ઊંઠ છે એના માટે લખશો ફાઇવ કેમલ રેબિટ કેટલા છે છ છે તો એના માટે લખશું સિક્સ સિક્સ રેબિટ ફ્રોગ કેટલા છે નવ છે તો એના માટે લખશું નાઇન આઈ એનિ નાઇન ફ્રોગ અને બનાના કેટલા છે 8 તો એના માટે લખશું e i g h t એઈટ બનાનાસ આવી રીતે તમારે ગણી અને પ્રવૃત્તિ પૂરી કરવાની છે ત્યાર પછી નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો ત્યાર ફાઈવ કાર ઇન ધ પિક્ચર તો અહીંયા તમે જોઈ શકો છો ફાઇવ કાર્સ આટલી જગ્યામાં તમે જુદા જુદા શબ્દ મૂકી અને

નાઇન ફ્રોગ્સ ઇન ધ પિક્ચર ત્યારા સિક્સ રેબિટ્સ ઇન ધ પિક્ચર ત્યારા એટ બનાસ ઇન ધ પિક્ચર આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો આગળ વધીએ અહીંયા એપ આપેલો છે તો તમારે બીજી પછીનો એપ તમારે લખવાનો છે ત્યાર પછી એક્ટિવિટી પંદર આન્ટ એન્ડ એલિફન્ટ કીડી અને હાથી એની વાર્તા છે વાંચીને પછી આપણે જવાબ આપવાના છે તો આપણે વાંચી લઈએ એન આન્ટ એન્ડ An elephant were friends. One day, two ants were walking on the road. The elephant met them. "Where are you going, friends?" the elephant asked. The ant replied, "We are going to the hospital." The elephant said, "Oh, sit on my back for lift." One ant climbed up from from a trunk, and the other from the tail. The elephant said, "Climb from the trunk." The ant said, "No." ઇટ ઇઝ ગુડ ફોર બેલેન્સ વાર્તાના હતા નીચેના આપેલું વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખો અહીં આપણે વાંચી લઈએ એન આન્ટ પહેલું છે એન આન્ટ એન્ડ એલિફન્ટ વેર ફ્રેન્ડ્સ તો કે કીડી અને આથી બંને મિત્રો હતા સાચું ખોટું તો કે સાચું છે બંને મિત્રો હતા તો આપણે ટ્રુ લખીશું બીજું છે ધ એલિફન્ટ એન્ડ હિઝ ફ્રેન્ડ વેર વોકિંગ ઓન રોડ તો કે એલિફન્ટ અને તેના મિત્રો રસ્તા પર ચાલવા માટે ગયા હતા કે નહીં કીડી અને બે કીડી ચાલવા માટે ગઈ હતી તો આ બીજું આવશે ફોલ્સ એટલે ખોટું એફ એ એલ એ સી ત્રીજું છે ધ આન્ટ વેર ગોઈંગ ટુ ધ સ્કૂલ તો કે કીડી છે સ્કૂલે જઈ રહી સારા જઈ તો ખોટું એ હોસ્પિટલ જઈ રહી હતી તો ખોટું છે એટલા માટે એફ એ એલ એ સી ધ આન્ટ ક્લાઇમ્બ અપ ફ્રોમ ધ ટંગ તો કે એક કીડી હાથીની શું ચડી હતી એક ઊંચડીએ ચડી હતી તો આ સાચો આવશે ટી આર યુ ઈ ધ આન્ટ સેડ ઇટ ઇઝ ગુડ ફોર બેલેન્સ તો કે બીજી કીડી એવું કીધું હતું તો કે ના આ પેલેસ માટે બરાબર છે એટલે એ પણ સાચું આવશે ટૂટ આવશે અંગ્રેજી શબ્દોમાં એ ઈ આઈઓયુ એ તમારા તમામ લખવાના સર છે તો આ પાંચ પાંચ એક પણ અક્ષર ન આવતા હોય તેવા શબ્દો આપો એટલે તમારે આવા એક એવા સ્પેલિંગ લખવાના છે જેમાં એ ઈ આઈ ઓયુ એવા અક્ષરો ન આવતા હોય એ સિવાય અક્ષર આવતા હોય એવા સ્પેલિંગ તમારે લખી અને અહીંયા લખવાના છે ત્યારબાદ ટી અહીંયા બીજા વિશે ટી લખવાનો છે અહીં છનું વીક છનું અંગ્રેજીનું સોલ્યુશન પૂરું થાય છે નમસ્કાર જય હિન્દ અસ્તો